અમદાવાદમાં બેફામ વેચાતો દારૂ, દારૂબંધીની ખુલી પોલ, ગઠિયો સ્મશાન ગૃહમાં સંતાડતો હતો દારૂનો જથ્થો. દારૂનો અડ્ડો ચલાવનારને બીજેપી સાથે શું કનેક્શન? ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે જ નહીં. એકવાર ફરી અમદાવાદથી આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્ટોક જે દારૂનો હતો તે સ્મશાન ગૃહમાં છુપાડવામાં આવતો હતો. હા, તમે બરાબર સાંભળી રહ્યા છો, સ્મશાન ગૃહની અંદર આ દારૂનો સ્ટોક છે એ છુપાડવામાં આવતો હતો બુટલેગર દ્વારા. અને આ જે સ્ટોક સંતાડનાર વ્યક્તિ છે તેનું છે બીજેપી સાથે પણ ખાસ કનેક્શન તેવું કહેવાઈ રહ્યું છે. શું છે વધુ વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં. સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય છે. અમુક વખત તો અવાવરું જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદમાં એક સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો. સ્મશાન ગૃહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં આ દારૂનો જથ્થો રાખવામાં આવતો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે. સ્મશાન ગૃહ એટલે કે જીવનનું અંતિમ પડાવ. માણસના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં થતી હોય છે. અને અત્યારે મોટા ભાગના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે. આમ તો સ્મશાન ગૃહ પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, પણ આ સ્મશાન ગૃહમાંથી જો દારૂનું ગોડાઉન મળી આવે તો? આવું જ બન્યું છે અમદાવાદના ખોખરામાં, જ્યાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે. ખોખરા પોલીસે સ્મશાન ગૃહમાં રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે, તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આ તસવીરોમાં પણ જોઈ શકો છો, નેતાઓ સાથે મુલાકાત કરતો આ ઠગ જોવા મળી રહ્યો છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ પણ કરી લીધી છે. હું ખોખરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ખોખરા પોલીસના જે સ્ટાફ છે એ લોકોને બાતમી મળેલી હતી કે જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તાર માટકેશ્વરનું જે સ્મશાન આવેલું છે, સ્મશાનમાં દારૂ સંતાડેલો છે. ત્યાં આગળ જઈને તપાસ કરતા જે અક્ષય વેગડ તેમજ તેનો ભાઈ છે રાજન વેગડ, તે લોકો ત્યાં દારૂ સંતાડેલો હોવાની હકીકત મળતા જઈને ચેક કરતા ત્યાંથી કુલ 1803 બોટલો તેમજ 98 બિયરના ટીન થઈને કુલ ટોટલ 314,000 રૂપિયાનો દારૂ મળેલો છે, જેમાં એક આરોપી અક્ષય વેગડ તેમજ એક કાયદામાં સંઘર્ષ કિશોર બાળકને પકડવામાં આવેલા છે અને જે તેનો ભાઈ છે એને ફરાર બતાવીને આગળની તપાસ ચાલુ છે. જે આ લોકોએ દારૂ સંતાડેલો હતો, જે હાટકેશ્વરમાં સ્મશાન આવેલું, સ્મશાનની અંદર સીએનજીની જે ભઠ્ઠી આવેલી છે એનું જે ભોયરું છે તેમાં સંતાડેલો હતો. અને જેના આધારે પોલીસને બાતમી મળેલી હતી કે આ રીતના સ્મશાનમાં પોલીસને કે અન્ય કોઈ લોકોને શક વાયમ જાય નહીં તે રીતના આ લોકોએ સંતાડેલો છે. જેના આધારે જઈને પોલીસે તપાસ કરતા જે ભઠ્ઠીની અંદરનું ભોયરું હતું એમાંથી દારૂ મળી આવે છે. સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી પકડાયેલો જે અક્ષય વેગડ પકડાયેલો છે એનો અગાઉ એક મારામારીનો ગુનો નોંધાયેલો છે, અને જે રાજન વેગડ છે કે જેણે દારૂ મંગાવેલો હતો એનો સમગ્ર વસ્તુ એ કરતો હતો, જે હાલ ફરાર છે. જે પકડાઈ તેની વિગતવાર પૂછપરછ કરીને એ ક્યાંથી દારૂ લાવેલો હતો, કેટલા ટાઈમથી લાવેલો હતો અને કેટલા ટાઈમથી આ વસ્તુ કરે છે તેની તપાસ કરવામાં આવશે. જે અક્ષય ને વેગડ રાજન બંને ભાઈઓ છે એ કેટલા ટાઈમથી સ્મશાનમાં નોકરી કરતા હતા તેની પૂછપરછ ચાલુ છે, અને એની ડિટેલ જાણીને એ લોકો કેટલા ટાઈમથી નોકરી કરતા હતા, અગાઉ સ્મશાનમાં આ રીતના દારૂ લાવેલ હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ પણ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ બે ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસે પણ તપાસ કરી રહી છે કે અક્ષય પાસે સ્મશાન ગૃહમાં રાખેલો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે, તેમજ કોને કોને આપવામાં આવતો હતો તે જથ્થો.
આ ઉપરાંત અક્ષય વેગડ દારૂનો ગોડાઉન તરીકે સ્મશાન ગૃહનો ઉપયોગ કેટલા સમયથી કરી રહ્યો હતો, આવા અનેક પ્રકારના મુદ્દા ઉપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.